કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર આવે તો તે સમયે પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વૈજ્ઞાનિકો અને ડોક્ટરોના મંતવ્યો અનુસાર કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાનું જોખમ વધુ છે ત્યારે આ વાયરસની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગે આગમચેતી વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલના સ્થાને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે જિલ્લાના તમામ ચૌદ તાલુકા માટે આરોગ્યની ચૌદ ટીમો બનાવી તાલીમ આપવાની શરૂ કરી દેવાઈ છે જેમાં એક ટીમમાં ત્રણ ડોક્ટરો અને બે સ્ટાફ નર્સ બહેનો કુલ પાંચ આમ જિલ્લા તમામ ચૌદ તાલુકાઓ દીઠ પાંચ જણની ટીમ બનાવી તેમને તાલીમ આપવામાં આવી રહી છે આમ જિલ્લામાં કુલ સિત્તેર આરોગ્ય વિભાગના કર્મચારીઓને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે જેમને બે બેન્ચમાં તાલીમ આપવામાં આવી રહી છે પ્રથમ બેન્ચ એક જૂન અને બીજી બેન્ચ બે જૂન બે હજાર એકવીસથી શરૂ કરવામાં આવી છે આ તમામ ટીમોને પાલનપુર સિવિલ હોસ્પિટલના પીડિયેટ્રિશન ડૉક્ટર હિના દેસાઈ અને બનાસ મેડિકલ કોલેજના પીડિયટ્રીશિયન ડોક્ટર અંજુમ દ્વારા તાલીમ આપી કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા આ સ્ટાફને તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમ બનાસકાંઠા જિલ્લાના એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર એન કે ગર્ગે જણાવ્યું છે